ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે બે સીટો માટે ભાજપમાં લોબિંગ કર્યું છે. ખોડલધામના બે ટ્રસ્ટીઓ માટે તેઓ લોબિંગ કરી રહ્યા છે. રાજકોટ અને અમદાવાદની બેઠક માટે નરેશ પટેલ લોબિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા રાજકોટ દક્ષિણ બેઠકમાં દાવેદારી કરી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદની પાટીદાર પ્રભુત્વવાળી એક બેઠક માટે પણ લોબિંગ થઈ રહ્યું છે. રમેશ ટીલાળાની દાવેદારી અને લોબિંગના કારણે સ્થાનિક ભાજપના દાવેદારો અને કાર્યકર્તાઓમાં ચિંતા પેટી છે અને રાજકીય સોગઠાબાજી પણ શરૂ થઈ છે. બે દિવસ પહેલા નરેશ પટેલ અને રમેશ ટીલાળા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનોને મળ્યા હતા. તો નરેશ પટેલ ફરીથી એક વખત ચર્ચામાં આવ્યા છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં તેમના બે ખાસ કહેવાતા ટ્રસ્ટીઓને ટિકિટ અપાવવા માટે અત્યારે લોબિંગ કરી રહ્યા છે અને આ માટે તેઓ ભાજપના આગેવાનો સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. એટલે કે નરેશ પટેલે ફરીથી રાજકીય સોગઠા ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.